नमस्कार विद्यार्थी मित्रों, तपोवन ध्रुकोप संचालित तपोवन साइंस एकेडमी में आपनो हार्दिक स्वागत छे। अबे लास्ट लेक्चर में जे चैप्टर नंबर 3 प्रवाह विद्युत में सूत्रों की यादी नो जे आपणे अभ्यास करी गया, अबे एज चैप्टर में आपणे सूत्रों की यादी तमने कम्प्लीट याद रही गई छे। अबे आपणे चैप्टर की थियरी ने रोज आगळ लई जईए तो आपणे चैप्टर ना अभ्यास अंदर आगळ जता थियरी लईए छे आपणे ओमना नियम नो सदिश स्वरूप समझाओ। ओमना नियम नो सदिश स्वरूप समझाओ। तो विद्यार्थी मित्रों, आपणे जाणीए छे के ओमनो नियम शू छे। तो आपणे एवुं भणीए छे के ओमना नियम नो स्वरूप छे V इज इक्वल टू IR, जेने आपणे कहीए छे समीकरण नंबर 1। याद करो विद्यार्थी मित्रों, आपणे सूत्रोनी यादीमां आपणे एक सूत्र अवरोधनुं सूत्र आपणे भणी गया छे के अवरोध R डेट इज इक्वल टू रो L बाय A, ज्यां रो बराबर आपणे कीधुं हतुं वाहकना द्रव्यनी अवरोधकता। तो आ जे अवरोधनी किंमत छे जेने आपणे अहींया समीकरण 1 માં આપણે મૂકી લઈએ તો V બરાબર I તેનો ત્યાં રહેશે R ની જગ્યાએ કિંમત મૂકી આપણે રો L બાય A। સૂત્રનો અભ્યાસ મુજબ આપણે ભણી ગયા છે વિદ્યાર્થી મિત્રો કે I છેદમાં A એટલે જેને પ્રવાહ ઘનતા કહેવાય, એટલે પ્રવાહ ઘનતા J કહેવાય, એટલે સૂત્ર બનશે V બરાબર J રો L, જ્યાં J બરાબર I બાય A જેને આપણે નામ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો પ્રવાહ ઘનતા। ત્યારબાદ એને આપણે આપીશું સમીકરણ નંબર 3। નેક્સ્ટ, જો આપણી પાસે કોઈ L લંબાઈનો વાહક હોય, L લંબાઈના વાહકના બે છેડા વચ્ચે B જેટલું વિદ્યુત ક્ષેત્ર ધરાવતી બેટરી જોડવામાં આવે તો વાહકના બે છેડા વચ્ચે મળતો પીડી, પીડી એટલે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી ગયા છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પીડી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, V બરાબર E ઇન્ટુ L, કઈ રીતે? તો વિદ્યુત ક્ષેત્ર જે છે જેના દ્વારા ઇલેક્ટ્રોનને બળ મળે, આ વિદ્યુત ક્ષેત્ર જેટલું પ્રબળ હોય એટલું આપણને આ વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારે મળશે। જેટલું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ એટલું વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારે હોય છે, અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વાહકની લંબાઈના પણ સમપ્રમાણમાં હોય, જેનો વિસ્તૃત અભ્યાસ આપણે પ્રકરણ 2 માં કરીશું। હાલ પૂરતું આપણે વિદ્યુત ક્ષેત્ર જેટલું પ્રબળ એટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારે મળશે, અને જેટલી વાહકની લંબાઈ મોટી હશે એટલો આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારે મળશે। બંને સમપ્રમાણ છે, બંનેને આપણે કમ્બાઈન કરીશું તો આપણને સૂત્ર મળશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર E ઇન્ટુ L, સમીકરણ નંબર 4। આ પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનું સૂત્ર, આ પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનું સૂત્ર, બંને વિના સૂત્રો છે, તો સમીકરણ 3 અને 4 ને આપણે સરખાવી દઈએ તો સમીકરણ 4 છે V બરાબર VL અને સમીકરણ 3 છે J રો L, બંને પાસેથી L અને L કેન્સલ થશે તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર J ઇન્ટુ રો આ સૂત્ર મળશે। આપણે પ્રવાહ ઘનતાનું સૂત્ર તારવું છે તો પ્રવાહ ઘનતા J સાથે રો અહીંયા ગુણાકારમાં છે, એનો સાઈડ ચેન્જ કરીશું તો એ ભાગાકારમાં જશે, તો વિદ્યુત પ્રવાહ ઘનતા J બરાબર E ના છેદમાં રો। હવે અભ્યાસ કરીએ છીએ આપણે સૂત્રોની યાદીની અંદર કે 1/ρ એટલે 1 ના છેદમાં અવરોધકતા એટલે કહીશું આપણે એને વાહકતા, આ જે છે તે વાહકતા સિગ્મા બરાબર કેવું છે 1/ρ, એટલે સૂત્ર બનશે J બરાબર 1/ρ એટલે સિગ્મા અને E નો E, એટલે સૂત્ર બનશે J બરાબર સિગ્મા ઇન્ટુ E। વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે જેને લીધે પ્રવાહ ઉદભવે, અને વિદ્યાર્થી મિત્રો આપણે ભણી ગયા છે કે જે દિશામાં વિદ્યુત પ્રવાહ હોય તે દિશામાં પ્રવાહ ઘનતા હોય, બંને સદિશ રાશિ હોવાથી અહીંયા આપણે લખી શકીએ છીએ કે સદિશ J બરાબર સિગ્મા ઇન્ટુ સદિશ E, જે ઓમના નિયમનો સદિશ સ્વરૂપ છે। શા માટે ઓમના નિયમનો સદિશ સ્વરૂપ આને કહેવામાં આવે છે? તો આપણી પાસે ઓમના નિયમનો સ્વરૂપ છે V બરાબર IR,
आर ना बे छड़ा वच्चे बिंदु स्थिति में तफावत v बराबर e into l समीकरण 3 ने 4 ने सरखावीशो तो el बराबर j rho l l અને l બંને બાજુથી કેન્સલ થશે તો e બરાબર j into rho તો j બરાબર e ના છેદમાં rho 1 upon rho એટલે e ના છેદમાં અવરોધક જે આપણે વાહકતા કહીશું એટલે j બરાબર sigma e અહીં વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તે દિશામાં પ્રવાહ જશે અને તે દિશામાં પ્રવાહ ઘનતા હોવાથી વિદ્યુત પ્રવાહ ઘનતા j બરાબર sigma into e એટલે સદિશ j બરાબર sigma into સદિશ e જેને કહેવાય છે ઓહ્મના નિયમ સદિશ સ્વરૂપ તો આપણે સૂત્ર v બરાબર ir પરથી આ સૂત્ર તારવે છે જે સદિશ પરિભાષામાં છે આ ત્યાં કહી